પ્રભુના શાસનમાં એવા બીજા ત્રણ બાલ મુનિઓ. વજ્રસ્વામીની પહેલા જેઓ થયા હતા પણ આપણે એનું નામ પછી લીધું, એ મહાપુરુષનું નામ છે પાદલિપ્ત સુત. જન્મ થયા પછી તો ઘણી ઘટનાઓ છે, પણ જન્મ પહેલાની એક ઘટના સાંભળો. તમે દર વર્ષે એકવાર પાલિતાણ જાઓ, આંગળી ઊંચી કરો જે જતા હોય. આ પાલિતાણાનું નામ સેના પરથી પડ્યું છે ખબર છે? આપણે કાંઈ લેવા દેવા નહીં. રિલાયન્સની બધી ખબર હોય, ધીરુ અંબાણી છે કે મુકેશ અંબાણી છે, અનિલ અંબાણીએ કોને હેન્ડઓવર કરી દીધું, એ બધી ખબર રાખવાની. પાલિતાણાનું નામ જે મહાપુરુષ પરથી પડ્યું એ આચાર્ય પાદલિપ્ત. ચિકાર પ્રયોગો કરવા છતાં પણ આ દીકરાનો જન્મ નતો થયો. માએ કેટલી બાધા માનતા આખડીઓ રાખી પણ દીકરાનો જન્મ નતો થયો. અંતે વૈરોટ્યા દેવીની સાધના કરી, મા વૈરોટ્યા પ્રગટ થયા, પ્રસન્ન થયા. અને વૈરોટ્યા દેવીએ કીધું, બેન તમારા ગામની અંદર એક આચાર્ય આવે છે નાગાનંદ સુરી, એમના પગ ધોયેલું પાણી તમે પી લેજો. મારે મૂકી દેવું, આગળ મૂકી દેવું, પગ ધોયેલું પાણી પી લેજો. વૈરોટ્યા દેવીની સૂચનાથી હવે એક શ્રાવિકા મહાત્માના પગનું પાણી કઈ રીતના પી શકે? પણ સ્ત્રી કોને કહેવાય, જીદ કે આગે જીદ. સવારે મહાત્મા બહાર સ્થંડિલ ભૂમિથી પાછા આવ્યા, શિષ્ય પગ ધુવે છે, એક ભાજનમાં એ પાણી ત્યાં રાખી શિષ્ય ગુરુને અંદર વળાવવા મૂકવા ગયા, અને આ શ્રાવિકા દોડતી આવી ગડાગડ પી ગઈ. નૌકરશીનું પચકણ આવ્યું હતું ત્યારે, એ બધું હવે ના જોવાનું હોય ત્યારે. ગઢ ગડાગડ પાણી પી ગઈ અને અંદર જઈને કઈ પણ આવી કે મહારાજ તમારી પરમિશન વગર આ પાણી મેં પી લીધું. મહારાજ પ્રસન્ન થયા, એમણે એટલું જ કીધું, મારાથી 10 હાથ દૂર રહીને તમે પાણી પીધું ને તો હવે તમને જે દીકરો થશે એ તમારાથી 10 યોજન દૂર રહેશે, એના પછી બીજા 9 દીકરા થશે, પણ પહેલો દીકરો તમારાથી 10 યોજન દૂર રહેશે. આ શ્રાવિકા કેવી ચતુર હશે! તમારા દીકરાને અમેરિકા તમે મોકલો કે અમારી પાસે મોકલો? આ શ્રાવિકાએ વિચાર કર્યો કે અંતે જો મારાથી 10 યોજન દૂર જ રહેવાનો હોય તો મારે એને મારી પાસે રાખવા કરતા હું જ એને ગુરુને ના બોલાવી દઉં. અને આ દીકરાનો જન્મ થયો અને સીધી આ શ્રાવિકા ગુરુની પાસે આવી, ગુરુદેવ આ શિષ્ય આપને વોરાવી દઉં છું. ગુરુએ કીધું, 7 વર્ષ તમે સંભાળો, અમારી થાપણ અમારી મૂડી તરીકે તમે સંભાળો. 8મા વર્ષે એ ગુરુએ એમને દીક્ષા. વિહાર કરતા હોય એટલે માથી તો દૂર ને દૂર જ થાય ને, 10 યોજન દૂર. આચાર્ય પાદલિપ્ત સુરીનો જન્મ ક્યાં, વિચરણ ક્યાં? એક દિવસની વાત છે, કોઈ સાધુની સાથે તે ઓરવા ગયા, ઓરીને કાંજી ઓરીને મકાનમાં આવ્યા. ગુરુને બતાવે છે, આલોચના કરે. આલોચનાનો મતલબ એ કે આ ગોચરી ઓરવા ગયા અને પાછા આવ્યા, ઇન બિટવીન કઈ કઈ ઘટના ઘટી બધું જ કહી દેવા. વડીલ સાધુ બોલે, પહેલા તો નાના બાલ મુનિએ બોલવાનું ચાલુ કરજો, અંબમ તંબ છીએ, અપુફિયમ પુફ ફલ પંતીએ, નવસાલી કંજીયમ નવ વહુએ કડુએણ મે દિનમ. કઈ સમજાણું? 9 વર્ષના બાલ મુનિને ગુરુ પૂછે છે કે તું શું લઈ આવ્યો, ત્યારે એને કીધું કે મહારાજ આ ખાટી કાંજી લઈ આવ્યો છું, બિલકુલ છડેલા નવા ચોખામાંથી બનાવેલી છે, અને એ પણ નવ વધુ હજી જે પરણીને તાજી આવેલી છે એવી વહુએ ઓરાવ્યું છે, અને એના દાંત પણ દાડમની કડી જેવા સફેદ. ગુરુનો પિત્તો ગયો, તને કોકના દાંત જોવા મોકલ્યા હતા? પલિતોષી, ગુરુ ગુસ્સે થઈ ગયા. 9 વર્ષના બાલમુનિનો જવાબ સાંભળીને ગુરુ ગુસ્સે થઈ ગયા. પલિતોષી, હું તને પલિત સમજો છો ને, તું પલિત છો. તરત જ એને ગુરુને રાજી કરી દીધા. શિષ્ય રિસાવાનું ના હોય,
ત્યારે ગુરુ રિસાય ને તો શિષ્ય એમને મના. ગુરુદેવ આ પની આગળ એક કાનો ઉમેરી દો ને. કેમ પની આગળ એક કાનો ઉમેરીએ તો શું થાય? પાલિતોષી એટલે કે હું પાદ નીચે એટલે પગ નીચે લેપ કરીને આકાશમાં ઉડતો થઈ જાઉં. ગુરુ રાજી થયા. ગુરુએ પ્રસન્ન થઈને કીધું પાલિતોષી, અને એ દિવસથી એનું નામ પડી ગયું આચાર્ય પાદ. શું હાજર જવાબી છે! 10 વર્ષની ઉંમરે એમને આચાર્ય પદવી આપી છે. સ્વતંત્ર સમુદાય લઈને જયારે વિચરતા થયા, અલગ અલગ સંઘો, રાજાઓ, શ્રાવકો આવતા જાય, પૂછતા જાય ને એક એકને સરસ જવાબ આપતા જાય. રાજા એમની પરીક્ષાઓ કરી, ધડાધડ જવાબ. તમે એમ સમજો છો મોટાઓને જવાબ આપતા આવડે? નાનાઓ પણ જવાબ આપી શકે છે.